હિંમતનગરમાં લખડતા ધોતી હવે લોકો ત્રાહિહામ પુકારી ગયા છે. તો સામે આવી ગાયોને મુદ્દે નગરપાલિકાના ચીફ ઓફિસર પર હુમલો થયા બાદ પાલિકા જાણે સ્થિતિ પ્રજ્ઞ થઈ ગઈ છે અને આ મામલે ગાયોને ટેગ માર્યા બાદ જ પગલાં લેવાશે ના રાગ આલાપી રહ્યા છે. હિંમતનગર શહેરમાં રખડતી ગાયોનો પ્રશ્ન આજે પણ વન ઉકલ્યો છે. શહેરના મુખ્ય વિસ્તારોમાં અને મુખ્ય રોડ પર અડીંગા જમાવીને બેસી રહેતી ગાયોના કારણે ટ્રાફિકનો મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. તો સામે ઘણા લોકોને શિંગડે ઉડાવ્યાના બનાવો પણ બન્યા હતા. આમ છતાં પાલિકાએ એકવાર ગાયોને પકડવાની પહેલ કરી પણ પાલિકાના ચીફ ઓફિસરની ગાડી પર હુમલો થતા હાલમાં પાલિકા પણ આ મામલે કશું કરતા અચકાઈ રહી છે. ગાયોએ બહુ મોટા અડીંગા જમાઈ દીધેલા છે. તદ ઉપરાંત જ્યારે ગાયોના કાયદા કાનૂન માટે નગરપાલિકા ચીફ ઓફિસર રાત્રે પેટ્રોલિંગ કરી અને ગાયોને જ્યારે પાંજરામાં પૂરવા ગયા તો માલધારી અને ગૌરક્ષકોએ ચીફ ઓફિસર ઉપર મોટો હુમલો કર્યો અને જાન લેવા સુધીનો હુમલો કર્યો. તે પછી કલેક્ટરશ્રીએ તાકીદની બેઠક બોલાવી. એ બેઠકની અંદર એવું નક્કી કરવામાં આવ્યું કે તમામ ગાય માલિકો પોતાની તમામ ગાયોનું રજીસ્ટ્રેશન કરાવી કાન ઉપર એક ટેગ મરાવે. એ મિટિંગના પત્યા પછી નગરપાલિકા આ દિન સુધી કોઈ પણ જાતના કડક પગલાં લેવામાં નિષ્ફળ ગઈ છે. નોંધનીય છે કે હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર પર હુમલો થયા બાદ માલધારી સમાજ સાથે જિલ્લા કલેક્ટરની મિટિંગ યોજાયેલી અને તેમાં ગાયોના કાન પર ટેગ મારવાનું નક્કી કરવામાં આવેલું હતું, જેના પરથી ગાયો કોની છે તેની ખબર પડી જાય અને તેના માલિક સામે પગલા ભરી શકાય. ત્યારે આ વાતને 15 દિવસનો સમય વીતવા છતાં હજુ કોઈ નક્કર કામગીરી આ મુદ્દે થઈ નથી. ઢોરો બાબતે મેરબન કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને થયેલ મિટિંગમાં ચર્ચા વિચારણા અંતે નક્કી થયા મુજબ આગામી દિવસોમાં શહેરમાં તમામ ઢોરોનું રજીસ્ટ્રેશન થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાનમાં પશુપાલકો દ્વારા ન ધણીયાતા ઢોર પકડાવવામાં સહાય કરી અને પાંજરાપોળમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવશે. સર, આ બાબતે તાજેતરમાં જ હુમલો થયો હતો આપની કાર ઉપર, છતાં તો પાલિકા તંત્ર ગંભીરતા નહીં લેતું. છેલ્લી મિટિંગમાં માલધારીઓને પણ ઉપસ્થિત રાખ્યા હતા અને એમની સાથે ચર્ચા વિચારણા કરી અને આગામી દિવસોમાં રખડતા ઢોર અંગેનું આખું પ્લાનિંગ કરવામાં આવેલ છે. પાલિકા સત્તાધીશો ટેગને આગળ કરીને પોતાની નબળી કામગીરી છુપાવી રહ્યા છે. ત્યારે હવે જો કોઈ માણસ આ જ ગાયોની અડફેટે ચડશે તો છેલ્લે જવાબદારી કોણ સ્વીકારશે? પાલિકા, માલધારીઓ કે પછી આ અબોલ ગાયો? દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, સાબરકાંઠા.